नमस्कार मित्रों, आप सर्वों स्वागत है मानवता गौशाला डेली व्लॉग्स में। तो आज मानवता गौशाला विविध प्रवृत्ति साथ आज तमने फरी मळ्या छीए मानवता गौशाला में। तो आओ मित्रों, बन्या रहो अमारी साथे आप मानवता गौशाला डेली व्लॉग्स ने चेनल में। अमारी चेनल ने बने एटली सब्सक्राइब करजो। जय गौ माता। तो मित्रों, आ गाय जे तमे जोई शको छो वीडियो में, आज सीहोर तालुकाना मंडड़ा गामे थी मूकी गया छे। आ गाय एक इलेक्ट्रिक शॉर्ट में आई गई है। इलेक्ट्रिक शॉर्ट लागवाने हिसाबे पग में शॉर्ट लाग्यो छे। एनी हिसाबे पग तमे जो पग सुकाई गयो, साव गोठणना नीचेना भागे थी पग एकदम सुकाई गयो छे। तो हवे आपणे आ गायनुं ऑपरेशन करीने पग कापवामां आवशे। तो एकाद बे दिवसमां आ गायनुं पण ऑपरेशन करवामां आवशे। आ वाछड़ा ने 15-20 दिवस पहला अपने भावनगर सीटी में एक्सिडेंट थे हालत में लावेला था। एनो पग फ्रेक्चर थी गयो अने प्लास्टर मरेलू है। हवे थोड़ाक दिवस में अपने प्लास्टर खोली ने जोशू के पग केटलो सारो थी गयो है। अत्यारे तो कंडीशन एनी सारी देखाय छे। तमे जो आ पगे प्लास्टर मरेलू है। आ गायनो पण एक्सिडेंट में पग कपाई गयो तो पछी आपणे एनुं ऑपरेशन करीने पग कापो छे। अत्यारे रिकवरी घणी सारी छे, तमे जोई शको छो। अत्यारे घणी चामडी रूज आवी गई छे। त्रण पगे आ रीते एनी मेळे ऊभी पण रही शके छे अत्यारे। मानवता गौशाळामां भूंबली गाममांथी आवेली आ गीर गाय छे अने गरमीनी बहु प्रॉब्लम छे आजे अने आ प्रोलेप्स बहार छे। हवे आपणी मानवता गौशाळानी टीम द्वारा प्रोलेप्स धोईने साफ करीने सारी रीते बेसाडवामां आवशे। पछी आगळनी विगतो तमने आगळना वीडियोमां बतावी। गीर गायमां एक खास જોવા મળે છે કે જે બહુ વધારે પડતી હંચવાઈ જાય છે, તો બહુ વધારે પડતી લોહી ચડી જાય છે, એ ગાય ખાસ ગરમી બતાવવા લાગે છે। ગાયમાં હોર્મોન્સ અનબેલેન્સ થઈ જાય છે, ઘણીવાર હોર્મોન્સનું પ્રમાણ વધી જવાથી આ રીતની ગરમી બતાવવા મળે છે। હવે આપણે ગોવાળ છે અજયભાઈ દ્વારા એને હળમાં લેવામાં આવશે અને હળમાં લઈને એને પીપીના પાણીથી સારી રીતે આ સાફ કરીને પછી આપણે એને બેહારશું। આ ડોલમાં આપણે પીપીનું પાણી બનાવી નાખવામાં આવ્યું છે અને જગદીશભાઈ દ્વારા હવે એને સાફ કરવામાં આવી રહ્યું છે। અને સાફ કરતી વખતે પણ તમારે ખાસ કાળજી રાખવાની કે એમનામ ખુલ્લા હાથે તમારે આ ક્યારેય સાફ ન કરો। ગ્લોવ્સ બને ત્યાં સુધી પહેરીને જ રાખવાના, ગ્લોવ્સ પહેરીને જ તે આ સાફ કરવાની તૈયારી રાખવી। આવી પોઝિશનમાં ગાય વધારે બેસી જતી હોય છે એટલે આપણે હળમાં બે સાઈડની વચ્ચે પાઇપ નાખેલા છે એટલે ગાય આમ નીચે ના બેસી શકે અને આપણને કામ કરવામાં આસાની રહે। એટલે તમે જોઈ શકો છો એમ હળની નીચેની સાઈડમાં આપણે પાઇપ નાખ્યા છે, તો પાઇપના સહારે ગાય એમના ઊંચી રહી શકે છે અને આપણે આ આસાનીથી બહારી શકવી। બીટાડીન નાખીને સાફ કર્યું છે, તમે જો સારી રીતે બીટાડીન એમાં આપણે લગાવી દીધું છે અને બીટાડીનથી સાફ કરીને હવે ધીમે ધીમે આપણે એને બેસાડવાની કોશિશ કરી રહ્યા છીએ જગદીશભાઈ દ્વારા। હવે તમે જોઈ શકો છો મિત્રો, આ નાખી દેવામાં આવ્યો છે અંદર અને કેટલો બધો પેશાબ ભરાયેલો હતો એ પેશાબ પણ બધું જગદીશભાઈ દ્વારા કાઢવામાં આવી રહ્યો છે। આવી પોઝિશનમાં આ જ બનતું હોય છે, પેશાબનો ભરાવો થતો હોય છે અને પેશાબને લીધે
ગાય વધારે પડતી બળે ચડી જતી હોય છે. તો અત્યારે તમે આ જો હાથ મૂકીને કેટલો પેશાબ કાઢવામાં આવી રહ્યો છે. ઉપરથી નાખ દોડું બસ એમ. તમે જોઈ શકો છો મિત્રો, આપણે આ ગીર ગાયની ગરમી બેસાડી દીધી છે. ગરમી સંપૂર્ણ રીતે બે ગઈ છે હવે, અને અજીભાઈ દ્વારા અત્યારે એને છીતરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દોડા દ્વારા એને છીતરશું અને સારી રીતે બાંધવામાં આવશે. તમે જોઈ શકો છો છીતરવા માટેની એક આસાન રીત તમને શીખવાડવામાં આવી રહી છે. પેટાળની વચ્ચેથી દોરડું નાખીને બે પગ વચ્ચેથી છેડા કાઢીને હવે જગદીશભાઈ દ્વારા ગાંઠ પાડીને તમને બતાવવામાં આવશે કઈ રીતે ગાંઠ પાડવાની. જગા બતાવો, ગાંઠ બોલતો જાય એટલે આમાં ખબર પડે માણસોને. બે ગાંઠ દ્વારા જેને છીતરવામાં આવે છે, પહેલી ગાંઠ જે ઉત્તરની નીચે પડશે વજાઈનાની એકદમ નીચે, અને બીજી ગાંઠ હવે જગદીશભાઈ પાડીને આપણને બતાવશે બીજી ગાંઠ કઈ રીતે પાડવાની. બીજી ગાંઠ આ રીતે વજાયનાની ઉપર, એટલે ટૂંકમાં વજાયનાની ઉપર અને નીચે બે સાઈડ એક એક ગાંઠ મારવામાં આવશે. અને પછી દોરડું અને જે પેટાળે આપણે દોરડું પહેરાયું એના ઉપર આંટી નાખીને ડોકમાં બાંધવામાં આવશે. એક ગાંઠ વજાયનાની નીચે અને એક ગાંઠ વજાયનાની ઉપર, અને બે ને ફીટ બાંધી દેવામાં આવશે. અને જે આપણે પેટાળે દોરડું નાખ્યું છે એ દોરડાને આંટી લઈને પછી એને ડોક સુધી જવા દેવામાં આવશે. તમે જોઈ શકો છો એમ, એક ગાંઠ વજાયનાની નીચે, એક ગાંઠ વજાયનાની ઉપર, અને બરોબર વચ્ચે ચીપટી લેવામાં આવે છે. ચીપટી લેવાથી ન્યા ઉત્તર એનું પકડાઈ રહે છે અને ઢીલું નથી પડી શકતું, એટલે એની હિસાબે એમાંથી ગરમી બહાર ના આવી શકે. અને પછી પેટાળેથી આગળ દોરડું જવા દઈને એ દોરડું જે એના કાંડામાં દોરડું હોય છે એની સાથે બાંધી દેવામાં આવે છે. તો આ હતી મિત્રો માનવતા ગૌશાળાની રોજિંદી કામગીરી, જેના થોડાક અંશો અમે તમારી સાથે શેર કરતા હોઈએ છીએ. જો તમને માહિતી પસંદ આવી તો અમારી માનવતા ગૌશાળા ડેઇલી વ્લોગ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. નવો નવા વિડીયો જોવા માટે માનવતા ગૌશાળા ડેઇલી વ્લોગ ચેનલમાં. જો તમે ચેનલ ઉપર નવા હો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જય ગૌ માતા.